તો ખેડૂત મામલે દિલીપ સંઘાણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. સીધા ત્યાં જઈએ અને એના આધારે ફોર્મ ભરાય જેથી કરીને વ્યાજબી યોગ્ય નિર્ણય કરવામાં જે કમિટી બેસે એને સરળતા રહે. જ્યારે જોયા વિના સહયોગ કરવામાં આવે છે કમિટી દ્વારા કે ખેડૂતો દ્વારા, ત્યારે સભાએ કંપનીની ઈચ્છા ઓછામાં ઓછું વળતર આપવાની હોય ત્યારે આ કમિટીએ અને ખેડૂતોએ જાગૃત થવાની ખૂબ જરૂરિયાત છે. અને એ મુજબ જ ફોર્મ ભરાય જેથી કરીને આવા પ્રશ્નો જે પાછળથી ઊભા થાય છે એ ઊભા ન થાય. આ મારી વાતને કારણે સમગ્ર પાટીદાર સમાજને દગો દેનાર અને સમગ્ર સમાજને પાછળ ધકેલનાર અને પોતાની મનમાની કરીને જે સમાજમાં આક્ષેપો થયા છે, કરોડો રૂપિયા એકઠા કરીને સામાન્ય પરિસ્થિતિમાંથી સમૃદ્ધિની દિશામાં ગયા સમાજને ધક્કે ચડાવીને પાછળ ધકેલીને પોતાની જાતને કોંગ્રેસના નેતા કહેવરાવે છે, જે મને ભાજપમાંથી રાજીનામું દેવરાવે છે. અરે સમાજને દગો દેનારાઓ, હું ભારતીય જનતા પાર્ટીની આ સરકારે, વિજયભાઈ રૂપાણીની અને નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે પેકેજ જાહેર કર્યું છે જે કોંગ્રેસના ઇતિહાસમાં ક્યારેય નથી થયું, આ ગાંધીનગરમાં જ્યારે ખેડૂતો રજૂઆત કર્યા તેની સામે ગોળીબાર કરીને લોહીની નદીઓ વહેવાની પડખે વહેનાર, રાજીનામું નહીં, તમને તો કોઈ સમાજનો જણ ગણે એવી પરિસ્થિતિથી રાજીનામું ભારતીય જનતા પાર્ટીમાંથી નહીં, તમારે નીચે મૂડીએ જોઈને આવી કોંગ્રેસના બચાવમાંથી બહાર નીકળવું જોઈએ. આવી કંપનીઓ કે કોઈ પણ કંપની પોતાના હિતમાં કરે, ખેડૂતોના હિતમાં ન કરે, સ્વાભાવિક છે. એટલે આવી કંપનીઓ સામે પણ કડકમાં કડક પગલાઓ લઈને યોગ્ય રીતે ખેડૂતોને મળવાપાત્ર વળતર ન આપવાનો જે ઈરાદો હોય એવી કંપનીને બ્લેકલિસ્ટ કરીને જરૂર પડે તો એની સામે ખેડૂતો સાથેની છેતરપિંડી કરે છે એ રીતે પગલાઓ લઈને કડક હાથે જવાબદારી દેવામાં આવે જેથી કરીને આવી કંપનીઓ ભૂતકાળમાં કરેલા કૃત્યને પુનઃ ભવિષ્યમાં ન કરે. અમરેલીમાં જ આવી વસ્તુ સામે આવી છે કે ગુજરાતમાંથી કોઈ બીજા જિલ્લામાં આપણે ધ્યાનમાં આવ્યું છે કોરા ફોર્મમાં સાઇન કરાવતા હોય એવું? મને અમરેલીના બારમણ ગામમાંથી ફોન આવ્યો છે એટલે હું કહી ન શકું ક્યાં ક્યાં બન્યું, પણ અનુમાન થઈ શકે કે જે મળવાપાત્ર વીમો એ કરતાં એકદમ નીચો વીમો જ્યારે મળતો હોય ત્યારે કમિટીએ જોયા વિના કે ખેડૂતોએ જોયા વિના એક વિશ્વાસથી સહયોગ કર્યો હોય એના આધારે એ પરિસ્થિતિ સર્જાતી હોય છે. દિલીપભાઈ, રાજ્ય સરકારે આમાં જે દરમિયાનગીરી કરવી જોઈએ અથવા તો વીમા કંપની સામે આકરું વલણ દાખવી અને ખેડૂતોને હકીકતો વધારે નહીં પણ જેટલું નુકસાન થયું છે એટલું અપાવવું જોઈએ એવું માનું છું. મને વિશ્વાસ છે રાજ્ય સરકાર સામે જો આવી કોઈ ફરિયાદ જાય તો પગલાં લેવાય, પરંતુ જે તે સમયે સહયોગ થઈ ગયા પછી જ્યારે વીમો મંજૂર થાય ત્યારે આ પ્રશ્નો ઊભા થાય છે. એના બદલે જ્યારે સર્વે થાય ત્યારે કાળજી લેવામાં આવે અથવા તો ત્યારે ફરિયાદ કરવામાં આવે તો સરકાર કોઈ પણ ને છોડ્યા વિના પગલાં લે એવો મને આ સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ. ખેડૂત નેતા, ખેડૂત પુત્ર અને ભાજપના લીડર તરીકે તમે રાજ્ય સરકારને આ ફરિયાદ કરશો કે વીમા કંપનીઓ આવી રીતે છેતરપિંડી કરે છે તમારા અનુભવને લઈને? મને જ્યારે આ ધ્યાનમાં આવ્યું અને મેં જે સલાહ દીધી ત્યારે આ મિત્રએ મને પાછળથી કીધું કે તમારો મોબાઈલ અમે જે બધા સાંભળી રીતે રાખ્યો હતો અને અધિકારીઓ સાંભળ્યા ને મેં જે રીતે સલાહ આપી એટલે ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક એને ફોર્મ પાછા આપીને ખેડૂતોએ જે નુકસાન લખાયું એ લખી લીધું એટલે પછી બાકીની કોઈ ફરિયાદો નહોતી. પણ મેં જેટલી જાહેર મિટિંગો ત્યાર પછી થઈ એ મિટિંગોમાં ખેડૂતોને અને સ્થાનિક કમિટીને જાહેરમાં વિનંતી કરી, આ મીડિયાના માધ્યમથી વિનંતી કરી, આપના માધ્યમથી આજે વિનંતી કરું છું કે જ્યારે જ્યારે આ સર્વે થાય ત્યારે સરકારે બનાવેલી સ્થાનિક સમિતિ અને તાલુકા સમિતિએ અભ્યાસ કર્યા પછી એમાં સહયોગ કરવી જોઈએ. દિલીપભાઈ, આ જે ફરજિયાત વીમો છે એના માટે શું મળ્યું, ફરજિયાત હોવો જોઈએ કે ખેડૂતની મરજી પ્રમાણે? ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી સમયના સંકલ્પ પત્રમાં આ બાબતમાં અદ્યતન આધુનિક રીતે ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે એવી જે જાહેરાત કરી છે એટલે સમય આવે સરકાર આનો નિર્ણય કરી લેશે. આપી દઉં તો પરબત પટેલ બાદ હવે દલીપ સંઘાણીએ પણ
વીમા કંપની પર આરોપ લગાવ્યા છે અને સવાલ ઉઠાવ્યા છે. સર્વેના કોરા ફોર્મ પર ખેડૂતોની સહી લઈ લેવામાં આવે છે. જે મળવાપાત્ર વીમો છે તેનાથી ઓછો વીમો અપાતા શંકા ઉભી થાય છે. ત્યારે તેમણે કહ્યું છે કે મને વિશ્વાસ છે કે સરકાર આવી વીમા કંપનીઓ વિરુદ્ધ પગલાં લેશે. આવી વીમા કંપનીઓને બ્લેકલિસ્ટ જાહેર કરવી જોઈએ. છેતરપિંડી કરતી વીમા કંપનીઓ સામે સવાલ ઉભા થાય છે. ત્યારે દિલીપ સંઘાણીએ પણ હવે અનેક સવાલ ઉભા કર્યા છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે ખેડૂતો સાથે છેતરપિંડી કરતી વીમા કંપનીઓ વિરુદ્ધ યોગ્ય તપાસ કરવામાં આવે. તેમણે જણાવ્યું છે, મેં સરકારમાં પણ આ મામલે રજૂઆત કરી છે અને છેતરપિંડી કરતી કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે.